विद्यार्थी मित्रों लखन संबंधी आठमा प्रश्न ने चर्चा करवानी छे। प्रश्न छे 350 केल्विन तापमाने शुद्ध प्रवाही ए અને બી બે પ્રવાહી આપેલા છે ના વાસ્તવ દબાણ અનુક્રમે 450 અને 700 mm એચજી એટલે કે પારાની ઊંચાઈ છે। જો કુલ વાસ્તવ દબાણ 600 mm એચજી એટલે એ ને બી થી બનતા દ્રાવણનું કુલ વાસ્તવ દબાણ 600 mm એચજી હોય તો પ્રવાહી મિશ્રણનું સંગઠન શોધો। સંગઠન એટલે મોલ અંશ શોધો પ્રવાહી અવસ્થામાં અને વળી બાષ્પ કરવામાં પણ સંગઠન શોધો એટલે વાયુ અવસ્થામાં પણ શું શોધવાનું કીધું છે આપણને સંગઠન। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જ્યારે બંને પ્રવાહી અવસ્થામાં હોય તો રાઉટનો નિયમ લાગુ પડશે। તો રાઉટના નિયમ મુજબ શું લખીશું તો સૂત્ર આપણી પાસે આવું છે P કુલ બરાબર PA પ્લસ PB। બિલકુલ બરાબર શું PA પ્લસ PB તો PA ની જગ્યાએ આપણે શું લખી શકીએ XA ઇન્ટુ B0 અહીંયા લખી શકીએ XB ઇન્ટુ P0 B લખાય કે લખાય ઓકે। હવે આપણે જાણીએ છીએ કે શું XA વત્તા XB ઇઝ ઇક્વલ્સ ટુ 1 XA વત્તા XB ઇઝ ઇક્વલ્સ ટુ શું 1 એટલે દ્રાવણમાં રહેલા દરેક ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો હોય 1 હોય। तो देयरफॉर xb बराबर शू लिख सकिए 1 माइनस x लखाय आ किंमत અહીંયા મૂકો તો સૂત્ર શું થશે देयरफॉर p कुल बराबर xa into p0a प्लस xb ની જગ્યાએ શું લખી દો 1 માઈનસ xa into p0b। હવે આ સાદું રૂપ આપો તો શું થાય xa into p0a प्लस અને અહીં મલ્ટીપ્લાય કરીએ આ p0b માઈનસ શું થાય xa ઇન્ટુ p0b ઓકે આ p0b ને અહીંયા ગુણાકાર કરી દીધો। હવે અમારે પાસે થઈ ગયા p0b આગળ મૂકી દીધા આ બે માંથી કોમન કાઢી દીધા xa તો અહીંયા રહી ગયા p0a માઈનસ શું રહી ગયા દોસ્તો p0b અને અહીંયા આવી ગયા આપણી પાસે p કુલ। આવું કરવાનું કારણ શું દોસ્તો કારણ કે આ દાખલાની અંદર મને p0a આપેલા છે p0b આપેલા છે અને p કુલ આપે છે એટલે મારે આ રીત ફોલો કરવી પડી ઓકે। તો મને p કુલ કેટલા આપે છે તો 600 mm p કુલ કેટલા આપે છે દોસ્તો 600 mm આ લખેલું કે જો કુલ વાસ્તવ દબાણ 600 mm એ જે હોય તો p0b આ રે કેટલા 700 प्लस xa અહીંયા p0a કેટલા લઈશું 450 અને p0b પાછા કેટલા લઈશું 700 આ 700 ને આમ લાવો તો શું થાય 600 માઈનસ 700 બરાબર શું થાય xa અને આ બેનો તફાવત કેટલો આવશે દોસ્તો માઈનસ 250 થશે અને આ બેનો તફાવત કેટલો થશે માઈનસ 100 તો માઈનસ 100 xa ઇન્ટુ માઈનસ 250 એટલે માઈનસ માઈનસ શું થઈ ગયા બંને બાજુ प्लस तो देयरफॉर xa बराबर શું થશે 100 ના છેદ માં 250 ઉપર નીચે 4 4 વડે ગુણી કરો તો શું થઈ જશે ઉપર 400 છેદ માં 1000 બે બે મિનિટ ગયા તો જવાબ આવી ગયો 0.4 આ રહી ગયા xa તો તમારા xb કેટલા આવશે 1 માઈનસ xa ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઈનસ 0.4 ઇઝ ઇક્વલ્સ ટુ 0.6 આ તમારા x અને x ની કઈ અવસ્થામાં આવ્યા પ્રવાહી અવસ્થામાં। હવે આપણે બાષ્પ કલાની પણ વાત કરી છે તો બાષ્પ કલામાં આપણે સૂત્ર જાણીએ છીએ તે પ્રમાણે પહેલા મારે PA શોધવું પડશે PA બરાબર સૂત્ર છે xA ઇન્ટુ p0a અને PB બરાબર સૂત્ર શું છે મિત્રો xB ઇન્ટુ p0b ઓકે। હવે મારી પાસે xA કેટલા આવે 0.4 અને p0a કેટલા છે તો p0a 450 p0a કેટલા છે દોસ્તો 450 હવે એનો ગુણાકાર કરો તો શું થઈ જશે ફ્રેન્ડ્સ અહીંયા નીચે 4 450 ડિવાઇડેડ બાય 10 કરીને 1 0 ગયા તો 45 ગુણ્યા 4 180 5 એ 180 આ શું થઈ ગયું PA એકમ શું લખીશું mm ઇઝ ધેટ ક્લિયર અને બાષ્પ
શું છે તો પી વાયુ બરાબર એક્સ વાયુ ઇન્ટુ પી કુલ તો અહીંયા એક્સ વાયુ શું છે આપણી પાસે અહીંયા એ માટે ગણીએ તો પી એ બરાબર એક્સ એ ઇન્ટુ પી કુલ આવું સૂત્ર વાપરી શકીએ પી એ છે આપણી પાસે 180 એક્સ એ શોધવાના અને પી કુલ મને આપી દીધા કેટલા દોસ્તો 600 ધેરફોર એક્સ એ બરાબર શું થાય 180 ભાગ્યા 600 આ 0 0 ગયા અંદાજિત ભાગાકાર કરીએ દોસ્તો કેલ્સીમાં તો શું આવશે 18 ભાગ્યા 60 તો જવાબ આવશે 0.3 આ રહી આપણા એક્સ એ કઈ અવસ્થામાં આવ્યા વાયુ અવસ્થામાં તો એક્સ બી વાયુ અવસ્થામાં શું થશે 1 - 0.3 is equals to 0.7 ઓકે દોસ્તો તો પહેલા આપણે કઈ અવસ્થામાં ગણ્યા પ્રવાહી અવસ્થામાં પછી કઈ અવસ્થામાં ગણ્યા બાષ્પ કલામાં ઓકે ફ્રેન્ડ્સ તો આ રીતે આ દાખલો કરવાનો છે